છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતિયાર અને દુર્ગમ વિસ્તારમાં આવેલા કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં પાણી માટે ગામની મહિલાઓ વલખા મારી રહી છે. આ ફળિયાની મહિલાઓ દૂર કોતરમાં આવેલા એક કૂવો વર્ષો જૂનો જે કૂવામાંથી ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે. છેવાડાના માનવી સુધી વિકાસની વાતો માત્ર કાગળ પર જોવા મળે છે. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા ગામડાઓ છે જે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નસવાડી તાલુકાના આંતરિયાર અને દુર્ગમ વિસ્તારમાં આવેલું આ કુંડા ગામનું નોલિયાબારી ફર્યું છે. આ ફરિયામાં 30 જેટલા ઘરો આવેલા છે અને 250 જેટલી વસ્તી ધરાવતું આ ફર્યું છે. ફરિયામાં પીવાના પાણી માટે સરકાર દ્વારા માત્ર એક મિની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ ઉનાળાની કારજાર ગરમીમાં પાણીના સ્તર નીચા જતા રહે છે ત્યારે ગામના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ ફરિયાની મહિલાઓ પાણી માટે એક કોતરમાં વર્ષો જૂનો કૂવો આવેલો છે ત્યાં પાણી ભરવા માટે જવું પડે છે. આ કૂવામાં વહેલી સવારથી મહિલાઓને લાઇનમાં ઊભા રહેવું પડે છે. ટેકરા પર રહેતા આદિવાસીઓ નીચે કોતરમાં ઉતરે છે અને પાણી ભરે છે. આ કૂવામાં પાણી ગંદુ પાણી હોય છે, પરંતુ ગામના લોકોને પાણીનો બીજો કોઈ સ્ત્રોત છે જ નહીં. ડુંગર વિસ્તારમાં લોકોને પાણી માટે એક મુસીબત છે. ઢોર ટાંકર માટે પણ પાણી અહીંયાથી ભરવું પડે છે. આ કુંડા ગામના નોલિયાબારી ફરિયાની અંદાજિત 12 કિલોમીટર દૂર જ નર્મદા નદી પસાર થાય છે. આ નર્મદા નદીનું પાણી શેક કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદા નદીનું પાણી પહોંચે છે અને નર્મદાના નીરના વધામણા કરવામાં આવે છે. પરંતુ જે વિસ્તારમાંથી નર્મદા નદી પસાર થાય છે તે વિસ્તારના લોકો જ પાણીથી વંચિત છે. સરકાર છેવાડાના માનવી સુધી વિકાસની જે વાત કરે છે, મોટા મોટા વિકાસના દાવો કરે છે, તે અહીંયા પોકર સાબિત થાય છે. આ ગામ લોકો પાણી માટે સરકાર પાસે માંગ કરે છે કે વહેલી તકે પાણીની સુવિધા કરવામાં આવે. હવે સરકાર આદિવાસીઓની પાણીની સુવિધા કરવામાં રસ દાખવે છે કે કેમ? અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. કુંડા ગામમાં નળિયાબારી ફળ્યું છે, એમાં એક કોતર છે, એમાં કૂવામાં ડોળું પાણી છે, પીવાનું બહુ તકલીફ પડે છે. સરકારને વિનંતી કરો, પાણીની વ્યવસ્થા કરો. શું નામ? નીતા. કુંડા ગામ ફળ્યું છે અમારે, આ નળિયાબાર. એ નળિયાબારને પાણીનું બહુ તકલીફ છે, પાણીનું. એક કોતરા અમે કૂવો છે, એનું પાણી અમો પીવાય નહીં એવું છે, પણ તા અમને પાણી જળતું નહીં એટલે પીવું પડે અમને. એટલું પાણીનું સુવિધા કરી આપો સરકાર નિયમથી. શું નામ? સગદીબેન. નસવાડી તાલુકાનું કુંડા ગામના નળિયાબાર ફળિયામાં હાલ પીવાના પાણીની બહુ તકલીફ પડે છે. હાલ અમારા ફળિયામાં મિની ટાંકી પણ છે, પણ છતાંય ત્યાં પાણી પૂરતું મળતું નથી, કારણ કે ઉનાળામાં પાણીના સ્તર બહુ નીચા જતા રહેતા હોય છે. તો ફળિયાના માણસોને પાણી પૂરતું મળતું નથી, તો એના કારણે અમારે એક ફળિયામાં આવેલા એક જૂનો કૂવો છે કોતરડામાં, તો એ કૂવાનું પાણી હાલ પીવું પડે છે ગ્રામજનોને. એ કૂવાનું પાણી પીવા માટે યોગ્ય નથી, ડહોળું છે, છતાંય પીવું પડે છે, કારણ કે બીજે પાણી કંઈ મળતું નથી. એના કારણે આ પાણી અમારે પીવું પડે. તો સરકારશ્રીને અમારી એટલી વિનંતી કે અમારા ગ્રામજનોને પાણીની સુવિધા કરી આપે. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર શિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો.
શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર શિવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો શિવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન શિવ પેલેસ રસ સેન્ટર. સ્થળ શિવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.